આજે આપણે અપૂર્ણાંકોના ભાગાકાર વિશે જોઈએ તે પૈકી સૌ પ્રથમ અપૂર્ણાંકનો વ્યસ્ત કોને કહેવાય તે વિશે સમજીએ બે સપ્તમાંશનો વ્યસ્ત કઈ રીતે મળશે તો અહીં બે સપ્તમાંશનો વ્યસ્ત કરવા માટે આપણે અંશ અને છેદને અદલાબદલી કરીએ છીએ માટે બે સપ્તમાંશનો વ્યસ્ત સાત છેદમાં બે અથવા સાત દ્વિતીયાંશ મળશે તે જ રીતે સાત દ્વિતિયાંશનો વ્યસ્ત બે સપ્તમાંશ મળશે હવે બે સપ્તમાંશ ગુણ્યા સાત દ્વિત્યાંશ એનું સાદુરૂપ આપતા આપણને અંતિમ જવાબ એક મળે છે આથી કહી શકાય કે જે બે શૂન્યત્તર સંખ્યાનો ગુણાકાર એક મળે છે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહે છે હવે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કેવી રીતે મેળવી શકાય તે જોઈએ અહીં બે ભાગ્યા એક તૃત્યાંશ આપણે શોધવાનું છે અહીં એક સરખી ત્રિજ્યા ધરાવતા બે વર્તુળ લીધેલ છે આપણે અહીં બેને એક વડે ભાગવાના છે આથી દરેક વર્તુળનો એક ત્રત્યાંશ ભાગ કરીશું આ રીતે અહીં જોઈ શકાય છે કે દરેક વર્તુળનો એક ત્રત્યાંશ ભાગ આપણે કરીએ છીએ અહીં તમે જોઈ શકો છો કે કુલ બે વર્તુળના એક ત્રત્યાંશ માપના કુલ કેટલા ભાગ થાય છે તો ગણી શકાય કે એક ત્રત્યાંશ માપના કુલ છ ભાગ આપણને મળે છે આથી કહી શકાય કે બે ભાગ્યા એક ત્રત્યાંશ બરાબર છ બીજું ઉદાહરણ જોઈએ પાંચ ભાગ્યા ત્રણ ચતુર્થાંશ એટલે કે પાંચને આપણે ત્રણ ચતુર્થાંશ વડે ભાગીશું અગાઉ જોઈ ગયા તે પ્રમાણે પાંચને ત્રણ ચતુર્થાંશના વ્યસ્ત વડે ગુણીએ એટલે કે પાંચ ગુણ્યા ચાર તૃત્યાંશ તો આપણને વીસ ત્રત્યાંશ જવાબ મળશે આમ અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતી વખતે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણાકાર કરીએ છીએ હવે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર જોઈએ બે ત્રત્યાંશ ભાગ્યા બે હવે સૌપ્રથમ કોઈ એક લંબચોરસ લઈએ તેના બે ત્રત્યાંશ ભાગ લઈએ તમે જોઈ શકો છો કે પ્રથમ પીળા રંગથી દર્શાવેલ ભાગ એ એક ત્રત્યાંશ ભાગ અને કુલ બે પીળા રંગથી દર્શાવેલ ભાગ એ બે ત્રત્યાંશ ભાગ દર્શાવે છે એ બે ત્રત્યાંશ ભાગને આપણે લાલ રંગથી દર્શાવ્યો હવે તે મૂળ લંબચોરસનો બે ત્રત્યાંશ ભાગ દર્શાવે છે તેના આપણે બે ભાગ કરવાના છે જે ફરીથી આપણે જોઈએ તો પીળા રંગથી દર્શાવેલ ભાગ એ સમગ્ર લંબચોરસ જે છે મૂળ લંબચોરસ તેનો એક ત્રત્યાંશ ભાગ દર્શાવે છે આ જ બાબતને ગણતરી દ્વારા જોઈએ તો બે ત્રત્યાંશ ગુણ્યા બેનો વ્યસ્ત કરીએ તો પણ આપણને જવાબ એક ત્રત્યાંશ મળે છે એટલે કે ત્રણમાંથી એક ભાગ મળે છે આમ અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરતી વખતે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણાકાર કરીએ છીએ હવે અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર જોઈએ બે ત્રત્યાંશ ભાગ્યા સાત પંચમાંશ તો આપણે બે ત્રત્યાંશને સાત પંચમાંશના વ્યસ્ત વડે ગુણીશું તો આપણને જવાબ મળશે દસ છેદમાં એકવીસ દસ છેદમાં એકવીસ આમ અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ભાગાકાર કરતી વખતે પહેલાં અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણાકાર કરીએ છીએ